કરજો કે સર મારા જિલ્લાનું છે અને ન હોય તો બીજા જિલ્લાના મિત્રોને પણ આ પેપરનો લાભ મળશે બરાબર અત્યારે આપણે તાત્કાલિક તમારે પેપર જોતું હતું એટલે આપણે માત્ર અત્યારે પેપર મૂક્યું છે ત્યાર પછી નિરાતે આપણે સોલ્યુશન મૂકી બરાબર ચાલો તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો બાજુ મારા બે લાયકન પ્રેસ કરી દેજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો જેથી તમને હવે પછીના વિષયના વિડીયો પણ લેક્ચર સ્વરૂપે વિડીયો તમને મળી શકે અને હા કોઈને પાઠની હજી સમજૂતી જોઈતી હોય તો સરસ મજાની પરેશ સર દ્વારા સમજૂતી આપવામાં આવેલી છે તો વિડિયો લેક્ચર પણ તમને મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવો પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં જવાબ લખવાના છે પેલું ભારતના નકશામાં ટીપુ સુલતાન રાજ્ય નર્મદા નદીથી કઈ દિશામાં જોવા મળશે ભારતની કઈ ચીજ વસ્તુની યુરોપમાં માંસ સાચવા માટે ઉપયોગ થતો હતો અંગ્રેજોએ સ્થાપેલ પ્રથમ કોઠી હાલના કયા રાજ્યમાં જોવા મળે છે મરાઠા વિઘ્રો મરાઠા અને કઈ વિદેશી પ્રજા વચ્ચે થયા હતા બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ચાર ગુણમાં ભારતમાં હાલમાં ન્યાયતંત્રમાં કઈ કઈ અદાલતો આવેલી છે ફ્રેન્ચ પોર્ટુગીઝો અંગ્રેજો ડચ આ વિદેશી પ્રજાઓના ભારતના આગમનના ક્રમને પ્રથમથી છેલ્લા એ મુજબ લખો પછી વિડીયો લેક્ચર કે પછી દિવાળી પરીક્ષા માટે આઈએમપી સરસ મજાના પ્રશ્નપત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જેમાં લાખો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર પ્રાપ્ત છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો ઓકે ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર એપ્લિકેશન ડાઉનલોડ કર્યો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો બરાબર ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

બાજરીના પાકની ખેત પદ્ધતિ અને વેચાણ વ્યવસ્થા વિશે બે બે વાતો તમારે શું કરવાના છે લખવાના છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ખાલજીગ્યા પુરો આદિવાસી સમૂહો સ્થાયી અને ખાલજીગ્યા ખેતી કરતા હતા રાખમાં ખાલજીગ્યા ખનીજ જોવા મળે છે હજારીબાગ વિસ્તાર હાલના ખાલજીગ્યા રાજ્યમાં આવેલું છે પલાશના ફૂલોનો ઉપયોગ ક્યાં થતો હતો એટલે કે શેના માટે થતો હતો પ્રશ્ન પ્રશ્નચાર અ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ચાર ગુણ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓના નામ જણાવો નીચે આપેલ વિગતો વહીવટી બાબત કે આર્થિક બાબતને લાગુ પડે છે તે જણાવો વહીવટી બાબત કે આર્થિક બાબત બ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો ગમે તે બે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના રાજકીય અને ધાર્મિક કારણોનો તફાવત આપો

ટૂંકમાં જવાબ લખો પ્રશ્ન છ સર્વદુલભ દુર્લભ સંસાધન ને સામાન્ય સુલભ સંસાધન વચ્ચેનો ભેદ સ્પષ્ટ તમારે કરવાનો છે તમે દિવસ દરમિયાન ઉપયોગમાં લેતા હોય તેવા ચાર કુદરતી સંસાધનોના તમારે શું લખવાના છે તો કે નામ લખવાના છે જણાવવાના છે ચલો સાચો વિકલ્પ નીચેનામાંથી વધુ વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે નીચેનામાંથી કયું સંસાધન ક્યારેય ખૂટે તેમ નથી રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે કેવો હોય ગુજરાતના કયા વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય છે નીચેનામાંથી કયું સંસાધન સૌથી મોટું તેલ ક્ષેત્ર એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા કોઈ પણ એક કોલસાનું ક્ષેત્ર તમારે દર્શાવવાનું છે ચાલો નીચે આપેલા પ્રશ્નો છે એના ટૂંકમાં જવાબ તમારે આપવાના છે બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે ધાતુમય ખનીજ અને અધાતુમય તફાવતને બે મુદ્દા લખો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક વિશે ટૂંક લખો જમીનના પ્રકારો જણાવી કપાસના પાક માટે ઉત્તમ ગણાતી જમીન વિશે લખો તમે પાણીની બચત કરવા કઈ કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તેના વિશે લખો ખોટો શબ્દ ચેકી વાક્ય ફરથી લખો રેગુર તરીકે ઓળખાતી જમીન એટલે કઈ જમીન પડખાવ કે કાળી જમીન કચ્છના જિલ્લામાં રણ પ્રકારની કે જંગલ પ્રકારની જમીન જોવા મળે મગફળી કે દિવેલાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાતના ભાલ પ્રદેશમાં થતી ખેતી સૂકી કે આદ્ર ખેતી ગણાય ચાલો પ્રશ્ન દસ અ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જો તમારા મૂળભૂત હક છીનવાતા જણાય તો તમે શું કરશો ભારત એક લોકશાહી દેશ છે વિધાન સમજાવો હક અને ફરજ સિક્કાની બે બાજુ છે વિધાન સમજાવો નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર હતા ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે શું થાય છે તો કે ચૂંટણી થાય છે તેમના વિશે લખો તમે તમારા માતા પિતા સાથે દેશમાં કોઈ પણ સ્થળે વસવાટ કરી શકો છો શાળામાં આચાર્ય સાહેબ કોઈ ગરીબ બાળકને દાખલ કરવાની ના પાડી શકે છે ભારત દેશનું શાસન કોઈ વિદેશ વિશેષ સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો લોકસભા અને રાજ્યસભાના તફાવતના બે મુદ્દા લખો રાષ્ટ્રપતિના બે કાર્યો જણાવો પ્રશ્ન 12 નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કઈ કઈ લાયકાત ધરાવતો વ્યક્તિ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધી શકે અને રાજ્યસભા કાયમી ગૃહ છે કારણ આપો હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે હવે તમારું ટૂંક સમયમાં સોલ્યુશન મૂકશું તો આ વાત તમારે બીજા પેપર પ્રેક્ટિસ માટે જોતા હોય તો પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો અને હા બધા જ મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થઈ શુભકામનાઓ બરાબર ઘણા મિત્રોની કમેન્ટ આવે જો પેલા ચેનલમાં સબસ્ક્રાઈબ કરો બાકી સબસ્ક્રાઈબ કરો આઇકન પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો સર અમારા પેપર નહોતું ભાઈ તેત્રીસ જિલ્લા છે અત્યારે હાલમાં નવા જિલ્લા નથી ગણતા આપણે બરાબર તેત્રીસ જિલ્લા હે એટલે તેત્રીસ જિલ્લાના પેપર અલગ અલગ હોય નગરપાલિકા હોય તો નગરપાલિકાના પેપર અલગ હોય બરાબર તો આ બધા પેપર આપણી પાસે થોડા એવા છે આપણે તો પાસે બે પેપર આવ્યા છે જેને હોય એને તો બખા પાકી જાય બરાબર તમારું પેપર ક્યારેક આવશે તો તમને આવશે કે ખોટું છે ને આમ છે ને તેમ છે તો ભાઈ એમ બીજું તો શું કેવું ભાઈ બધું તો કઈ થોડું પણ આ પેપર તમે તમને જ તો કઈ આમાંથી સવાલ પૂછાય તો આવડે હવે હા બેઠું તો તમને આવું માનતા હોય ને તો એ વિદ્યાર્થી કાંઈ લેવાનું ન હોય એ પાછું એસી માંથી એસી લાવે એવું ન હોય વિદ્યાર્થી મિત્રો આવા સવાલ પછી એક એકને ટીક કરીને આપણે પાકા કરી નાખવાનો એટલે પૂછાય એટલે આપણે સારી રીતે લખી શકીએ એ આપણે જોવાનું હોય બરાબર તો બધાને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત